સસ્પેન્ડેડ પ્રોફેસર સરમણ ઝાલાને વિવિધ લાભો આપવા ગુજરાત યુનિવર્સિટી નિર્ણયથી વિવાદોએ જન્મ લીધો. ગુજરાત યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર ભવનમાં ફરજ બજાવતા પ્રોફેસર સરમણ ઝાલાને મહિલા પ્રોફેસરોને વિવાદપત્રો લખવા બદલ 2015માં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. હાલ સરમણ ઝાલા સામે કોર્ટ અને શિક્ષણ ટ્રિબ્યુનલમાં કેસ ચાલી રહ્યો છે, ત્યારે સરમણ ઝાલાએ ગુજરાત યુનિવર્સિટીને તેમના હક્કો આપવા રજૂઆત કરી. સરમણ ઝાલાની રજૂઆતને લઈને ગુજરાત યુનિવર્સિટીએ સિન્ડિકેટની બેઠકમાં ચર્ચા કર્યા બાદ કમિટીની રચના કરી હતી. કમિટીએ રહેમ રાહે સરમણ ઝાલાને પેન્શન અને ગ્રેજ્યુટીના હક્કો આપવા ભલામણ કરી છે. સરમણ ઝાલાને એમણે લખેલા પત્રોના સંદર્ભમાં ગુજરાત યુનિવર્સિટીએ જે તે સમયે ટર્મિનેટ કર્યા હતા એ સંદર્ભમાં ટ્રિબ્યુનલમાં કેસ એમનો ચાલી રહ્યો હતો. એ કેસની પ્રક્રિયાના ભાગરૂપે એમણે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને એકેડેમિક કાઉન્સિલને એક વિનંતી કરતો એને અપીલ કરી હતી કે એમને હવે નાઉ દેટ હી હેઝ રિટાયરમેન્ટ એમનું આવી ગયું છે, એમને પનિશમેન્ટ ટર્મિનેશનની મળી ગઈ છે, પરંતુ એમના ફેમિલીને ધ્યાનમાં રાખીને એમને પેન્શન ગ્રેચ્યુટી વગેરે લાભો જે એમનો અધિકાર છે એ એમને મળે એ પ્રકારની એમની એક અપીલ હતી, જે એકેડેમિક કાઉન્સિલ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલ બંને સર્વાનુમતે માન્ય રાખી. તો કુલપતિ દ્વારા સરમણ ઝાલાને હક્કો આપવા માટે નિર્ણય લેવામાં આવે તો આગામી દિવસોમાં વિવાદ થવાની ભારે શક્યતાઓ છે. સરમણ ઝાલાને હક્કો આપવામાં આવે તો ગુજરાત યુનિવર્સિટીને અન્ય કેસોમાં પણ પીછેહઠ કરવી પડે તેમ છે. તાજેતરમાં કેમિસ્ટ્રી વિભાગના પ્રોફેસરને પણ વિદ્યાર્થીનીઓ સામે છેડતીના કેસમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એસ્ટેટ એન્જિનિયર દર્શન સોલંકીને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા. જો સરમણ ઝાલાને લાભો અપાય તો આમને પણ લાભો આપવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થશે. ત્યારે સરમણ ઝાલાને વિવિધ લાભો આપવાનો નિર્ણય કરી દેવામાં આવ્યો છે, પરંતુ કુલપતિ દ્વારા મંજૂરી આપવાની રાહ જોવાઈ રહી છે. આ એક અંડર ટ્રાયલ બાબત છે, જે કોર્ટના વિચારાધીન છે, એ અંગે કોઈ કોમેન્ટ્સ કરવી યોગ્ય નહીં ગણાય. સિન્ડિકેટમાં કોઈ ચર્ચા વિચારણા કરવામાં આવી છે? એક મુદ્દો આવ્યો છે જેના સંદર્ભમાં વિગતે ચર્ચા કરી અને એક કમિટીનું ગઠન કરેલું છે કે જે એમની માંગ ઉપર ધ્યાન